بسم الله الرحمن الرحيم قل كل يعمل على شاكلته فربكم اعلم بمن هو اهدى سبيل अवज़ु बिल्लाहि शैतान शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अस्सलामु अला अहलिही व सलातु अला अम्मा बाद अपनी बातचीत तो ए बाबत चाली रही है थी कि इल्म अखलाक में मा मानस से बीजा लोगों साथ केव बर्ताव करवो जो ये तो यहाँ जे आज आप बात करशूँ तो इंसाफ बाबते है जेने आप न्याय कही है જે માણસ માટે જરૂરી છે કે કોઈની સાથે પણ અન્યાય ના કરે દરેક સાથે ઇન્સાફના સંબંધથી કાયમ રહે ઇન્સાફના શબ્દ ઉપર અગર આપણે વિચારણા કરીએ તો ઇન્સાફ અરબીનો શબ્દ છે અને તે નીકળ્યો છે નિસ્પથી અને નિસ્ફનો અર્થ શું થાય છે અડધું તો ઇન્સાફનો અગર રબજી અર્થ કરવા જઈએ તો થાય કે અડધું અડધું પણ આનો અર્થ એ નથી કે અગર કોઈની પાસે કોઈ માણસ ઝઘડો રહીને આવે એક માણસ કહે કે સો રૂપિયા મારા છે અને બીજો કે સો રૂપિયા મારા છે તો માણસ જે છે અડધા અડધા કરીને બેને આપી દે અને કહેવામાં આવે કે ઇન્સાફ થયું આ મતલબ નથી ઇન્સાફનો ઇન્સાફનો મતલબ એ છે કે વચમાં રહે માણસ નિસ્પ યાને અડધો આ તરફ હોય અડધો આ તરફ કે માણસ વચમાં રહે જ્યારે એની પાસે કોઈ ન્યાય માટે આવે યા કોઈ એવો પ્રસંગ આવે કે એને ન્યાય કરવો પડે પોતાની જાત સાથે કે બીજા સાથે તો ના આ તરફ ઝુકાવ રાખે ના ઓરી તરફ ઝુકાવ રાખે ઘણીવાર એવું થાય છે કે માણસ સામે બે પાર્ટી આવે એક એનો સગો હોય સંબંધ ભાઈ હોય અને બીજો એનો દુશ્મન હોય તો ઇન્સાફ કરતી વખતે એમ ના કરે કે આ તરફ ઝૂકી જાય ભાઈ તરફ અને દુશ્મન સાથે અન્યાય કરી બેસે બળકે એના માટે જરૂરી છે કે વચમાં રહે અને કોઈ પણ એવું કામ ના કરે કે જેના લીધે કોઈની સાથે અન્યાય થાય ઇન્સાફ અને ન્યાય અદ આ બધા શબ્દો એક જ અર્થ રાખે છે કરીબ કરીબ છે એવી વસ્તુ છે કે જેના ઉપર પણ સર્વે મજબો મુતાફિક છે ચાહે એ મજબનો સંબંધ ઈસ્લામથી હોય યા ગેર ઇસ્લામથી ચાહે એ લોકો બુધ પરસ્ત હોય મૂર્તિઓને પૂછતા હોય ચાહે એ લોકો એવા હોય જે ખુદાને તો માનતા પણ ખુદાને એક યા બે યા ત્રણ એ માનતા હોય યા એવા લોકો જે નાસ્તિક હોય ખુદાને માનતા જ ના હોય બધા લોકો એ વાત પણ મુતાબિક છે કે સમાજમાં ન્યાય થવો જોઈએ માણસે કોઈ સાથે અન્યાય ન કરવો જોઈએ આ એવી બાબતો છે કે જેના ઉપર સર્વે લોકો સંબંધ છે કોઈને આ બાબતે મતભેદ નથી બધા કહે છે ન્યાય થવો જોઈએ કારણ કે માણસને અકલ પણ આ જ કહે છે અને જે વાત અક્ર કહેતી હોય એમાં મતભેદ પાગલ લોકો જ કરી શકે કે જેને અકર ના હોય અક્કલ રાખવા વાળા ક્યારે મતભેદ ના કરે તો ન્યાય અને ઇન્સાફનું આટલું મહત્ત્વ છે ત્યાં સુધી કહેવામાં આવે છે કે અગર કોઈ સમાજ ન્યાયથી હટી જાય ઇન્સાફથી હટી જાય અને ત્યાં અન્યાય થવા લાગે તો એ સમાજ જે છે બરબાદ થઈ જાય છે સમાજમાં ફસાદ પેદા થઈ જાય છે અને આપણે આના ઉપર વિચારણા કરીએ તો સમજમાં પણ આવી જશે એ સમાજો જ્યાં ન્યાય છે તો એ સમાજો કે કાફીરોના છે તો આપણે જોઈશું કે એમાં શાંતિ છે કારણ કે ન્યાય થઈ રહ્યો છે અને જે સમાજમાં ન્યાય નથી થઈ રહ્યો ઇન્સાફ નથી થઈ રહ્યો એ સમાજમાં મુસલમાન હોવા છતાં ફસા ચાલી રહ્યા છે કારણ કે ન્યાયથી હટવાના આ બધા નુકસાનો છે ન્યાય બાબતે કુરાનની આયતો અને હદીસો સ્પષ્ટપણે જે છે પાવે છે અને ખાસ કરીને પોતાની જાત સાથેનો જે ન્યાય કરવાનો છે કારણ કે માણસ સૌથી વધુ જે પાછળ હટે તે પોતાની જાતનું નુકસાન થઈ રહ્યું હોય કે ખબર છે કે અહીંયા ન્યાય કરવા બેસીશ તો મારું નુકસાન થશે વહા ન્યાય ઉપર બહુ જોર મૂકવામાં આવ્યો છે આપણે કેટલીક હદીશો આ બાબતની જે છે તેને આપણે જોઈએ છીએ કે તેમાં જે છે ન્યાય બાબતે શું કહેવામાં આવ્યું છે કિતાબર કાફી જેલ નંબર બે અને પેજ નંબર એકસો ચુમ્માલીસ વન ફોર્ટી ફોર थे थी इमाम जेचे हदीस चे मासूम ती मंसूब छठाई इमाम जाफरी सादिक अरिस्ता तो वस्सराम थी कि इमाम अरिस्ता म न्याय नो महत्व जनावता फरमावे छे के अनअभियदारे सलाम कार छठाई इमाम साहब से मन कुछ छे के आ परसाने फरमावियो के मन यजमनो जी अरबा ब अरबते अबयात इन फजन्ना के कौन मानुष छे सवार करे छे मानुष मन कोन मानुष छे કોણ એવું માણસ છે જે મને ચાર વસ્તુ આપે તો એના બધામાં એને જન્નતના ચાર ઘરોની ગેરંટી આપું મને ચાર વસ્તુની ગેરંટી આપે કે ચાર વસ્તુ આ કરશે તો એના બદલે જન્નતની અંદર ચાર ઘરોની હું ગેરંટી આપું પેલો કોણ માણસ કે અનફિક વરા ફકરા કે માણસને તું ઇન્ફાક કર અને ફકરથી ખોફ જતા ના થાય માણસ ખીચામાં હાથ નાખે તો મને દેવા માટે અને હાથ નાખીને પાછો કાઢી દે કે એને દે દઈશ તો હું શું ખાઈશ મારો મહિનો કેમ પૂરો થશે પગાર આવવાનો દિવસો બાકી છે વર્ગ હોય તો તો દુકાનદાર કે આજકાલ મંદી ચાલી રહી છે આ માણસ માટે નથી ગેરંટી ગેરંટી માણસ ઇન્ફાક કરે અને ફકરનો ખોફ રાખ્યા વગર એમાં કહે છે કે એના બદલામાં હું જન્નતના એક ઘરની ગેરંટી રહું છું પછી

બાયડી બિચારી મૂંગી થઈને બેસી જાય કે હવે કમાઈને આવ્યો છે ધણી હવે શું થશે મારી સાથે આ માણસ ન કહેવાય કે એ સલામતી ફેલાવી એને માણસ જ્યાં જાય બધા લોકો એનાથી પોતાને મહેફૂઝ સમજે અગર માણસમાં સિફરત પેદા થઈ જાય કે દરેક જગ્યાએ સલામતીને ફેલાવે શું એને મળશે જન્નતમાં ઘર અને એ જ રીતે વત રોકુર મેળા આ

જન્નતમાં એના ઘરની ગેરંટી રહી છે અને ચોથી વસ્તુ ટોપિકથી સંબંધિત છે કે લોકો લોકો સાથે સાથે અચ્છા કરવો મુશ્કેલ પણ નથી જે માણસો આવ્યા ઝઘડતા ના આ આપણો ઓળખીતો ના આપણો ઓળખીતો આપણે બહુ આસાનીથી ઇન્સાફ કરી દીધો પણ જ્યારે ઇન્સાફ કરવો પડે માણસને કે સામેવાળાનો ફાયદો થતો હોય પોતાનું નુકસાન થતું હોય આ જગ્યાએ બહુ ભારે પડે માણસને ઇન્સાફ કરવો ન્યાય કરવો આ જગ્યાએ ભારે પડે ઇમામ કહી શકાય કે આ જગ્યાએ તે ઇન્સાફ કરી દીધો કે સામેવાળાને ફાયદો થવા દીધો પોતાનું નુકસાન થવા દીધું તો જન્નત એક ઘર મળશે એની ગેરંટી અને આ કામ કરીશ તો આ ગેરંટી તો માણસ માટે મહત્વનું છે કે પોતાની જાત બાબતે ઇન્સાફ કરે ક્યારે ખોટી ભ્રમણમાં ના રહે અગર પોતે ગુનાગાર છે તો તસ્સીમ કરે કે ગુનાગાર છું તસ્સીમ કરીને ખુદાની સામે કરવાનું છે બધાને કહેતું ફરવાનું કે ભાઈ હું ગુનાગાર છું જેવી રીતે ઘણા લોકોની આદત હોય છે કે ભાઈ હું તો મોટો ગુનાકાર છું સારીમાં ક્યારેક માણસ કઈ અલગ વાત છે ઇન્કેસારીમાં પણ એટલી સારી ના દેખાડવાની હોય કે જેનાથી પોતાનો ગુના જાહેર થઈ જાય પોતાનો ગુના ફક્ત ખુદા સામે માણસને જાહેર કરવાના છે યા કરે યારહીમ બીજી હદીસ આજ બાબતે શું કહે છે કે ઇન્ના દિલઝા હ જન્નત કે માસૂમ કહે છે કે અલ્લાહ પાસે એક એવી જન્નત છે દેખ જન્નત એક આમ માના છે એમાં પણ ટટક અલગ અલગ પ્રકારની જન્નત છે પરવદિકારે એક ખાસ જન્નત બનાવી છે માસૂમ શું કહે છે કે ઝબમાં એક જન્નત છે એવી કે લા યદ ખોરોહ ઇલ્ઝા સલાસા કે એ જન્નત માં કોઈ પણ આખર નહી થાય સિવાય ત્રણ કિસ્મના રોકો કે ત્રણ કિસ્મના રોકો એવા છે જે એ જન્નત માં દાખલ થશે એમાંથી એક જે આપણો ટોપિક થી સબંધ રાખે છે કે અહદહુમ મન હકમ ફિ નફસહી બિલ હક કે ઇ તાન રોકો માંથી એક એ માણસ છે કે જે પોતાના નફસ ની બાબત માં ન્યાય કરે છે હક વાત કહે છે પોતાની કોતાહી હોય છે બીજા ઉપર નથી નાખતો પોતાની ભૂલને બીજા ઉપર નથી ચડાવતો એ રીતે આપણે જોઈએ છીએ કામ ધંધામાં કારોબારમાં નોકરી ધંધામાં ગલતી પોતે કરી હોય નુકસાન પોતે કર્યું હોય બીજાના ખાતામાં નાખી દે કે માણસ બીજો ફસાઈ જાય આઝો છે અન્યાય છે કોઈના ઉપર પોતાની ગતિ પોતે તસ્વીમ કરે પોતાની ભૂલ પોતે તસ્વીમ કરે કે હા મારી ગરતી છે મારી ભૂલ છે હક ના

ત્રણ અમરો એવા છે કે જે સર્વે અમારમાં સૌથી આગળ આગળ છે એમાં પહેલી વસ્તુ શું છે કે ઇન્સાફ નાસે મિન નફસે કે માણસ પોતાની જાતના બારમાં ઇન્સાફ કરે અને એવી જગ્યાએ કે પોતાને નુકસાન થતું હોય પણ ઇન્સાફથી કામ રે હતા લા યર્ઝા બે શઈન ઇલ્લા રઝીતા રહુ મિસ રહુ ત્યાં સુધી કે બીજા માટે એ જ વસ્તુને પસંદ કરે જે પોતાની જાત માટે પસંદ કરે છે તો માણસ પોતાની જાતને માટે નુકસાન પસંદ નથી કરતો બીજાને ક્યારે નુકસાન ના પહોંચાડે પોતાની જાત માટે ફાયદો પસંદ કરે છે તો બીજાને ફાયદો પહોંચાડવાની કોશિશ કરે કરેવાસા તો કરેક્રુલ અને બીજી બે વસ્તુ જે સૈયદ આ માલ છે એમાં એક તો એ છે કે માલના મામલામાં ભાઈબંધી કાયમ કરવી સંબંધ કાયમ કરવા ઘણા લોકો એ હોય છે કે સંબંધ તો કાયમ કરે છે પણ કે ભાઈ માર મારની વાત નહીં કે ભાઈ પૈસા બાબતે આપણી દોસ્તી ખત નહીં તો આગળ જ્યારે મોમીનો ઓસાફ વિશે વાત થશે તો આવશે કે મોમ્મીનો બીજા મોમીન સાથે અને એક મમ્મીનો બીજા મોમીન સાથે રિશ્તો એવો હોવો જોઈએ કે જેમાં મોમીન પોતાની જરૂરત બીજા મમ્મીના ખીચામાં હાથ નાખીને કાઢી શકે જો દોસ્તોની વાત નથી થઈ રહી ભાઈચારાની વાત સામાન્ય મોમી આપસમાં એ રીતના સંબંધ હોવા જોઈએ કહેતા અહીંયા તો ભાઈચારાની વાત થઈએ છીએ કે ભાઈચારો કાયમ કરે માલના મામલામાં કે ક્યારે માલ માટે એને પરેશાની હોય તરત એ ભાઈ પાસે રજૂ કરી શકે ને આ ભાઈને પરેશાની હોય તરત એની પાસે રજૂ કરી શકે એવો સંબંધ કાયમ થઈ જાય અને ત્રીજી વસ્તુ કે જિક્રુકુલ્લા કે દરેક સમયે અલ્લાહને યાદ રાખે અલ્લાહને ક્યારેય ભૂલે નહીં જે જગ્યાએ પણ સૂતો હોય કે જાગતો હોય બેઠો હોય યા કંઈ જઈ રહ્યો હોય કોઈ કામકાજમાં હોય યા કોઈ ઓર જગ્યાએ હોય દરેક જગ્યાએ ખુદા તેને યાદ રહે એ જ રીતે આ હદીશો બધી જે અત્યારે પેશ કરી રહ્યા છીએ અરે કાફીથી છે એટલે દરેક હદીશમાં અગર હવાલો ના પણ આપવામાં આવે તો અરે કાફીમાં આ ટોપિક ઉપર તો આ હદીસો જે છે બધી મળી જશે માસુમ કહે છે કે અલાઉબેરુકુમ બે અસદ્ધામાં ફરજા હોવા દાખલ કહી માસૂમ સવાર કરે છે કે શું હું તમને એ વાતથી બાખબર ન કરું એ વાત તમને ન બતાવી દઉં કે જે પર્વતિકારે મખરૂક ઉપર સૌથી વધુ મજબૂતી સાથે ફરજ કરી છે અને ખુદાએ કીધું છે કે આ તો કરવાનું જ છે ઘણી જવાબદારી એવી હોય છે કે જેમાં ક્યારેક રજા મળી જાય છે કે માણસને જ્યારે છૂટ હોય છે કે બહુ બીમાર છે તો ઘણી વાર જે છે નમાઝમાં ઈજાત આપે છે કે બિલકુલ ના ખડો એને ઊભો ના રહી શકતો હોય તો ઠીક બેઠીને પડે અગર એમાં મસાલ છે ઘણા માણસો થોડા પગ દુખતા બેઠીને બેસી જાય છે એ એ વાત નથી અગર પગ દુખતા હોય તો જ્યાં સુધી ઊભો રહી શકતો હોય ત્યાં સુધી ઊભો રહેવાનું છે જ્યારે માણસ જોઈએ કે હવે ઊભો રહીશ તો પડી જાય તો ત્યારે પછી ખુરશીમાં બેસી જાય તો એ ખેર મસાયલ છે તો મસાય શીખમાં આપણે સમજશું તો માણસ જે છે ઘણી વસ્તુમાં અલ્લાહે છૂટ આપી છે પણ જે વસ્તુમાં પર્વતગા શક્તિ સાથે ફર્જ કર્યું છે શક્તિ સાથે રાજીમ કર્યું છે એમાં શું છે એમાં પછી માસુમે ફઝકરા સરાસા સલાસ્તા શિયા કે તેમાં માસુમે ત્રણ વસ્તુનો તસ્કેરો કર્યો પણ આપણા ટોપિકથી સંબંધ રાખતા એક વસ્તુ એમાં કે અવ્વલ ઇન્સાફ ના સિમ નફસે એમાં સૌથી પહેલી વાત જે માસુમે માસુમારી સામે બયાન કરી તે માણસનો પોતાની જાત બાબતે ઇન્સાફ કરવો પોતાની જાત બાબતે ન્યાય કરવો જો ન્યાયનો વિષય ઘણો વિશાળ છે એટલે પૂરા વિષય ઉપર આપણે વાત મુખ્તસર સમયમાં નથી કરી શકતા અને અલગ અલગ રીતે તો વિવિધ તકલીફમાં આ બાબતે વાત થઈ ગઈ છે પણ આ જે આપણે ન્યાયની વાત કરીએ છીએ પોતાની જાત બાબતે કે અહીંયા ન્યાય કરવો ઘણો મહત્ત્વનો છે કે માણસ ખોટી વાતને સાચી કરવાની કોશિશ ના કરે બીજા ઉપર ઝુલ્મ ના કરે અને એ વાતનો ખ્યાલ રાખે કે અગર એ ન્યાય ના કર્યો તો તેને ક્યાં ક્યાં નુકસાનો પહોંચવા પડશે અને ન્યાય કરે પોતાના મામલામાં અને પરબતગારે આરંભથી જાતથી સંબંધિત કે જ્યારે ખુદાથી વાયદો કરે તો પોતાની જાત બાબતે જે વાયદો કર્યો હોય એ પૂરો કરે અને ઇન્સાફ સાથે કાયમ રહે ઇન્સાફને બરકરાર રાખે એમાં અખરાકમાં બીજી પણ કેટલીક બાબતો છે જેને ઇન્શાલા આપણે